એકજ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. ક્યારે પણ ભૂલ એ વાતો નથી જ, કારણ કે મારો નવરાત્રી મહોત્સવ હતો ત્યારે એ સાહેબ આવ્યા હતા અને એમને આરતી પણ ઉતારી હતી એ વખતે. અને એ વખતે સાહેબ નો આજે પણ હું કહું છું કે સાહેબ આપ જે પદ ઉપર પહોંચ્યા છો ને એ અમારા બાળકોના આશીર્વાદ છે સાહેબ. કે એ વખતે આપણા બાળકોએ પણ પ્રાર્થના કરી હતી કે આપણા ભીખુસિંહને ટિકિટ મળવી જોઈએ, વિજેતા થવા જોઈએ અને મંત્રી પણ થવા જોઈએ. અને એ આપણે ભગવાને સાંભળ્યું છે, બરાબર છે? એટલે આપણે એમનો શાબ્દિક સ્વાગત કરી રહ્યા છીએ. હવે ધોરણ આઠમાં અભ્યાસ કરતી ઉર્વશીબેન લાલસિંહ સ્ટેજ ઉપર આવશે અને ફૂલ છડીથી આપણા મંત્રી સાહેબનું સ્વાગત કરશે. જાના પૂનમબેન આવશે ફટાફટ સ્ટેજ ઉપર. પૂનમબેન આપણા વચ્ચે ઉપસ્થિત મહેશભાઈ નું સ્વાગત કરશે. દીપિકાબેન, દીપિકાબેન છે ફટાફટ આવો. આપણા તાલુકા પ્રમુખ બિપિનભાઈ નું સ્વાગત કરશે. બીજો આપણી વચ્ચે જે ભગા મામા છે, હું મામા કહું છું એમને, બરાબર? તો એમને પણ આપણે સારાને ઘણા બધી રીતે મદદરૂપ થયા છે. જ્યારે સારાની અંદર બ્લોકિંગનું કામ શરૂ હતું એ વખતે અહીંયા જેટલું બ્લોકિંગ દેખાય છે, પાછળની સાઈડ પણ બ્લોકિંગ છે, તો એનું લગભગ 50% પણ બ્લોકિંગ આપણા મંજૂર નહોતા થયા. અને એમને મેં કહ્યું હતું કે મારું આ રીતનું આયોજન છે, પેપર ઉપર આખો નકશો મેં કરાવ્યું હતું કે આનું માપ પણ કમ્પ્લીટ. એમાં કહે આ રીતનું મારું કામ પૂરું થતું હોય તો ઠીક છે. એટલે એમને કહ્યું હતું કે કંઈ વાંધો નહીં, ખાલી મને અઠવાડિયું આપો. એમને સાહેબ બે દિવસની અંદર નવ વર્ક ઓર્ડર લઈ લીધું એમને, અને આપણું કામ આપણા જેટલી જરૂરિયાત હતી ને એ રીતે આપણને પૂરું કરી આપ્યું છે. તો આજના દિવસે પણ એમને આપણે ભૂલાય એવા નથી, અને આપણે જ્યારે જ્યારે બી આપણે જરૂર પડશે ત્યારે આપણે એમને સતત યાદ કરતા રહીશું. એવા ભગવાનો સ્વાગત કરશે આરતીબેન જસવંતસિંહ સોલંકી સ્ટેજ ઉપર આવશે, ફૂલ ચડી લઈ. હવે આપણા ગામના જ કે જેમને 5 વર્ષ સરપંચની સેવા આપી છે, ગામની સેવા કરી છે, એવા જસવંતસિંહનું સ્વાગત કરશે અંજનાબેન. આપણે વચ્ચે ઉપસ્થિત પણ છે મારે જ્યોત બનીને જલવું છે, મારે જ્યોત બનીને જલવું છે, મારે તેલ બનીને બળવું છે, અંધારાના લશ્કર સામે મારે અડગ થઈને લડવું છે. તો આજના
આપણો જે કાર્યક્રમ છે કચ્છની તૈયારી આપણે છેલ્લા બે વર્ષથી આદરે તો કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીશું. આપણે મહિમા મંચસ્થ મહાનુભાવોને નમ્ર વિનંતી કરીશું કે પોતાની જગ્યા ઉપરથી અહીં આવશે. રાઉન્ડ કપૂર ગવરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરે સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાત સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. એક મંત્રી પદ ઉપર છે પોતે, ખરેખર ગૌરવ લેવા જેવી બાબત છે કે અત્યાર સુધી આપણને કોઈ મંત્રી નથી મળ્યા. તો આપણી વચ્ચે મંત્રી સાહેબને આપણે નમ્ર વિનંતી કરીશું કે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત દાતાશ્રી મહેશભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ આદરણીય બિપિનભાઈ, ભાઈ શ્રી ભગાભાઈ જેઓ એપીએમસીના પણ ડિરેક્ટર છે, ભુવનસિંહ આપણા આ વિસ્તારના પૂર્વ તાલુકા પંચાયતના ડેલિગેટ, આપણા પૂર્વ સરપંચ પતિ અને અમે બંને જીતપુર શાળામાં સાથે સાતમા ધોરણ સુધી શિક્ષણ લીધું એવા મારા સ્નેહી મિત્ર આદરણીય જસવંતસિંહ ભાઈ, હિમાંશુ શાળાના આચાર્યશ્રી, શિક્ષક મિત્રો, ઘણા બધા મારા સામે ભાઈ સોમબેન બધા બેઠા છે, બધાનું નામ લઈ શકતો નથી, ભીખુસિંહ, કાળુસિંહ ઉપસ્થિત, સૌ આ ગામના આગેવાનો, ખૂબ મોટી સંખ્યામાં મને ખૂબ આનંદ થયો એવી મારી માતા બહેનો અને દીકરીઓ દીકરાઓ. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે હું પોતે અસમર્થ હતો, કારણ કે મારો શિડ્યુલ, મારો કાર્યક્રમ અગાઉથી જ બની ચૂકેલો હતો અને કાલે જ્યારે રાત્રે હું ઘરે આવ્યો 11:30 વાગે ત્યારે મને જાણ થઈ કે કેશાપુર પણ એક કાર્યક્રમ રાખેલો છે. હવે કેશાપુર ના આવું તો મને પોતાના આત્માને પણ ખૂબ દુઃખ થયું હતું, એટલે આગળનો કાર્યક્રમ ભલે થોડો લેટ થાય અને સમયનો હું પાબંદી માણસ છું, એમાં પાછું વચ્ચે મારી ચાવડા શાળાનો પણ અત્યારમાં પ્રોગ્રામ આવ્યો કે તમારે 10 વાગે નીકળવાનું છે તો તમે 10 મિનિટ અમારી શાળામાં આવો ને, એટલે હું અહીં 10 થી 15 મિનિટ લેટ એટલા માટે પડ્યો કે અચાનક પાછું આવતા મારા પ્રાથમિક શાળામાં જવાનું થયું ચાણાવાડા. મિત્રો, જ્યારે 4 વખત મારા વિધાનસભાની ચૂંટણી હારવાનું થયું, આ 5મી વખત હું જીત્યો ત્યારે મોડાસા વિધાનસભામાં ભૂતકાળમાં ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીને આ સીટ ઉપર મત નથી મળ્યા એટલા મત 35,000 મતની સરસાઈથી જીત્યો. અને એની અંદર
આ કેશાપુર ગામનો જે સિંહ ફાળો કહેવાય, ખૂબ સારો સહકાર જે જીવનમાં ભૂલી શકાય એમ નથી, એટલો સહકાર આ ગામથી મને મળ્યો છે. આપણે તો ચૂંટણી લડતા ત્યારે એવું વિચાર્યું હતું કે ધારાસભ્ય જ બનવું છે, આગળ તો કોઈ વિચાર્યું નતું, સપનું પણ નતું આવ્યું. ન જાને જાનકી નાથે કાલે શું થવાનું છે. 156 સીટો સાથે ભારતીય જનતા પાર્ટી નો વિજય થયો ગુજરાતની અંદર. ન ભૂતો ન ભવિષ્ય એ સ્થિતિનું નિર્માણ થયું. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં 149 સીટો મળી હતી માધવસિંહ સોલંકીની સરકારમાં. આ વખતે એવો ખ્યાલ હતો કે 125ની આસપાસ સીટો મળશે, ત્યારે 156 સીટો સાથે ભૂતકાળનો માધવસિંહનો રેકોર્ડ, કોંગ્રેસનો રેકોર્ડ આ ભારતીય જનતા પાર્ટી તોડી નાખી, ખૂબ ગૌરવની બાબત છે. અને એમાં 156 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈને આવ્યા ધારાસભ્યો, અને એમાંથી મંત્રીમંડળ બનાવવાની વાત આવી ત્યારે 16 જણાને 156માંથી 16 જણની પસંદગી કરવાની થઈ ત્યારે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા દેશના અને ગુજરાતના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 156માંથી 16 જયારે નક્કી કરવાની વાત આવી, એમાં જયારે મારું નામ પસંદ કરવામાં આવ્યું અને એમાં પણ લોકશાહી આવ્યા પછી 75 વર્ષ પછી મોડાસા વિધાનસભાને મંત્રીપદ મળ્યું હોય તો આ પહેલો પ્રસંગ છે. એટલે આપણા બધાના માટે ખૂબ ગૌરવની વાત છે, અને એ આપણા નેતાઓનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. મિત્રો, મારી પાસે બે વિભાગ આવ્યા છે, અન્ન અને નાગરિક પુરવઠો, અને બીજું ખાતું છે સામાજિક ન્યાય અને સુરક્ષા. આ બંને વિભાગ એટલા બધા મહત્વના છે, અન્ન અને પુરવઠો જે આજે આપણે રેશન કાર્ડ દ્વારા બીપીએલના લાભાર્થીઓને દર મહિને મફતમાં અનાજ આપવામાં આવે છે એ વિભાગ મારી પાસે છે. સામાજિક અને ન્યાય અધિકારીતા એની અંદર નાના મોટા 10 નિગમો આવે છે, અને એ 10 નિગમોની અંદર આપણો કોળી અને ઠાકોર વિકાસ નિગમ, એની અંદર અસંખ્ય લાભો છે. વિદેશમાં ભણવા જવું હોય તો 15 લાખ રૂપિયા 4% વ્યાજે આપવામાં આવે છે. નાના મોટા ઉદ્યોગો કરવા હોય તો નિગમ દ્વારા, તેમજ બેંકેબલ યોજનાઓ દ્વારા પણ આ લાભ આપવામાં આવે છે. આપણી આશ્રમ શાળાઓ ચાલે છે, આશ્રમ શાળામાં આપણા બાળકોને આપણે ભણાવવા હોય તો સરકાર તમામ ખર્ચ ઉપાડી દે છે, જેવો કે કપડાં, રહેવાનું, જમવાનું, ભણવાનું, આ બધું જ મફત છે. પણ આપણને એ ખબર નથી અને આપણા સમાજના લોકો આ લાભ લેતા નથી. સરકારની એટલી બધી યોજનાઓ છે કે આપણે ગણી ના ગણા એટલી યોજનાઓ છે. આવનારા દિવસોમાં આપણે અવારનવારની શિબિરો કરીશું, આના દ્વારા આપણે અધિકારીઓ દ્વારા અને માર્ગદર્શન પણ પૂરું પાડશું, અને આ સરકારની સ્કીમોનો વધારેમાં વધારે બક્ષીપંચ સમાજ જે છે એ બક્ષીપંચ સમાજ વધારેમાં વધારે, આપણે બક્ષીપંચ એટલે ઠાકોર એકલા નહીં, 147 જ્ઞાતિઓ છે, એ આ બક્ષીપંચનો તમામ સમાજ આ યોજનાનો લાભ લે એવી સરકારની નેમ છે. સરકાર ખૂબ ચિંતિત છે. હમણાં વાતો બહુ લાંબી છે, મારે આગળ જવું છે,
પણ અધિકારીઓ જોડે જિલ્લાના મુખ્ય અધિકારીઓ જુદા જુદા વિભાગના અધિકારીઓ જોડે મારે મિટિંગ લેવાનું થયું. બે દિવસ હું તો છોટાઉદેપુર અને નર્મદા જિલ્લો સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર પણ કાર્ય હતો. બંને જિલ્લામાં ત્યાં પણ મિટિંગ લીધી. આપણા જિલ્લામાં કલેક્ટર ડીડીઓના જોડે પણ મિટિંગો મેં લીધી અને એમાં અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે હું જમીન સાથે જોડાયેલો માણસ છું, મને બધી જ ખબર છે કે શું ક્યાં કેવી તકલીફ પડે છે. એટલે ગરીબ અને મધ્યમ વર્ગની કોઈ પણની અરજી આવે તો એનો સત્વરે તમે નિકાલ કરો અને કોઈ પણ જાતનું કાગળને કોઈ પણ લાલચના કારણે તમે કાગળનું આમથમ ફેરે ફેરવે ના કરો. હા નાનો જવાબ આપો, પણ ઝડપથી આવા નાના મોટા માણસો તો ગમે તે રીતે કામ કઢાવી લે છે, પણ આવા નાના માણસોને ખૂબ અગવડ પડે છે. એના માટે મારી ઝુંબેશ છે અને સ્પષ્ટ આદેશ આપવાનો છે એક રાજ્યના મંત્રી તરીકે કે અમાં કોઈ પણ જાતનો ચલાવી લેવાનું નથી. આવો અમને વડાપ્રધાન મોદી સાહેબે પણ અમારી જોડે એક કલાક ને પાંચ મિનિટ લીધી હતી મિટિંગ કરીને, એમાં પણ એમને અમને કીધું 16 મંત્રીઓને કે કોઈ પણ અધિકારી કોઈ કામ ના કરો તો એને કાઢી મૂકવાનું કરો, પણ કામ લો. સાથે સાથે અમને પણ એવું કીધું કે તમે પણ પ્રજાના કામ માટે સોમથી શુક્રવાર તમે સચિવાલયમાં બેસો, કોઈ પણ માણસને ધક્કો ના પડવો જોઈએ. એટલે આ રીતે રાજ્ય સરકારના મંત્રીઓ ખૂબ છણાવટપૂર્વક ઝીણવટભર્યું કામ એ પોતે કરી રહ્યા છે. આવનારા દિવસોમાં મને ખાતરી છે કે અમે આ ગુજરાતની જનતાની ખૂબ સારી સેવા કરી શકીએ અને આ સરકાર નહીં લોકચાહના લોકો સરકારનો જે કામો છે એ કામોની જાણકારી લોકો સુધી પહોંચે, લોકો એનો લાભ લે એ અમારી સરકારની નેમ છે. મિત્રો, ખૂબ સરસ ફરીથી કહું છું કે આટલા બધા મોટી સંખ્યામાં આટલું નાનું ગામ હોવા છતાંય પણ લગભગ બધા જ તમે આવ્યા છો અને આ કાર્યક્રમ તમે બધાએ દીપાવ્યો અને આપ સૌને મને અહીંયા એક મંત્રી તરીકે અહીં આવવાનું થયું. મિત્રો, મંત્રી પણ તો હવે ના પહેલાં મેં ના કીધું કે ના જાને ના જાનકી નાથે કાલે શું થવાનું છે, એમ આપણા માટે ખૂબ સારી અને ગૌરવની બાબત છે. ફરીથી આપ સૌની વચ્ચે આવવાનું થયું, આપ સૌનો દર્શન કરવાની તક મળી એ બદલ આપ સૌનો સારા પરિવારનો સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર નીતુશીનો, તારીઓના ઘરઘરાટથી આપણે એમનો. હવે અમને ટાઈમ છે એટલે આપણે પણ એમનો. હું પણ ગામડાનો જ છું, ભલે અમદાવાદમાં જન્મ્યો, અમદાવાદમાં ભણ્યો, આટલા વર્ષો મેં અમદાવાદમાં કાઢ્યા, બીજા મોટા સિટીમાં કામ કર્યું, પણ હું મૂળ બાકરોળનો છું, મહાદેવ ગ્રામનો છું. બાકરોળમાં જે ગાંધી ડેરી છે તમે કદાચ જોઈ પણ હોય, નજીકના ગામના છો એટલે. એ જે ગાંધી ડેરી જેમણે બનાવડાવી હતી તે ગૌરીશંકર જોશી એ મારા સદગત પિતાશ્રી છે. એ પોતે માધવ ગ્રામ સ્કૂલમાં ભણેલા અને પછી અમદાવાદ આવ્યા, ત્યાં શિક્ષક બન્યા અને એમની બહુ ઈચ્છા હતી કે ગામડામાં કામ કરો અને એટલા માટે હું દર વર્ષે બે ત્રણ વખત આ બધા ગામ જે આપણા માધવ ગ્રામ જૂથ શાળામાં છે એ શાળામાં ચોપડા વેચવા આવું છું, પુસ્તકો માટે આવું છું, બીજા જે કંઈ કામ એમને કરવા હોય એવા બધા ઘણા બધા કામ આ જૂથ શાળામાં ગોખરવાથી વાઘેડિયાથી ઘણી બધી સ્કૂલોમાં કર્યા. મૂળ વાત એ છે કે શહેરમાં તો બધી જ વ્યવસ્થા બાળકોને મળી રહે છે, મકાનથી માંડી સેનિટેશનની સગવડ હોય, બધું જ હોય, લાઇબ્રેરી હોય એટલે પુસ્તકો મળતા હોય. નાના ગામડામાં આ વસ્તુઓ મળતી નથી અને એટલા માટે જો ત્યાં સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવે તો ગામડામાં જે બાળકો ભણી રહ્યા છે, તેજસ્વી બાળકો હોય છે, એ આગળ વધે. એવું માનવાને કોઈ કારણ નથી કે ગામડામાં ભણેલા એટલે આગળ ના વધી શકે. વડનગર ગામમાંથી જ નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી બનેલા છે,
કે આપણા એ વખતના રાષ્ટ્રપતિ હતા એ રામેશ્વર પાસેના ગામમાં રહેતા હતા અને ત્યાંથી દેશના રાષ્ટ્રપતિ વૈજ્ઞાનિક બન્યા હતા. એટલે જેમ તમને અહીંયા પ્રિન્સિપલ સાહેબે વાત કરી આચાર્ય સાહેબે તે રીતે કે જવાબદારી કોઈ એક વ્યક્તિની નથી હોતી, બધાની હોય છે. તમારી મારી, હું ભલે અહીંયા નથી રહેતો પણ મારી પણ જવાબદારી છે. ગામમાં રહેતા તમામ વ્યક્તિઓ નાની મોટી એની ઉંમર પ્રમાણે એની ક્ષમતા પ્રમાણે એની જવાબદારી છે અને એણે ગામને ઊભો કરવાનું છે અને એમાં ઊભું કરવામાં જો અગત્યનો કોઈનો ફાળો હોય તો એ શાળાનો છે, શાળાના શિક્ષકોનો છે, શાળામાંથી જે તાલીમ મળતી હોય બાળકોને એમાંથી છે અને એના ઉપર ધ્યાન રાખવાનું કામ મા બાપ તરીકે તમારું છે. આ રીતે માત્ર શાળાના આચાર્ય ઉપર જવાબદારી છોડી દઈએ ના ચાલે. માત્ર બાળકો ઉપર જવાબદારી કે અમે તમને સ્કૂલમાં મૂકી દઈએ તમે ભણો ના ચાલે. મા બાપ તરીકે અને આ ગામના નાગરિક તરીકે તમારા સર્વેની જવાબદારી છે. એટલે ગામમાં ચોખ્ખાઈ રહે, ગામમાં એવી સગવડો વધારી શકો કે તમારા બાળકો ભણી શકે, તમારા બાળકો આગળ વધી શકે. આ પ્રસંગે વધારે બીજું કંઈ કહેવા નથી માગતો. હું અવારનવાર આવું છું, આ વખતે અહીંયા આવ્યો હતો, બાળકોને ચોપડાને વહેંચ્યું હતું. દરેક સ્કૂલમાં હું ગોખરવાથી મારીને આગળ પાછળની જે સ્કૂલો છે તમામ સ્કૂલોમાં જતો હોઉં છું. એટલે મારી તમને એક નમ્ર વિનંતી આટલી જ છે કે તમે પણ એક નાગરિક તરીકે, એક જાગૃત નાગરિક તરીકે ગામ પ્રત્યે, ગામની શાળા પ્રત્યે, ગામમાં આરોગ્ય માટે જે દવાખાનું હોય એના પ્રત્યે તમારી જે જવાબદારી હોય એને યથાશક્તિ નિભાવો. મળતા સમય પ્રમાણે તમે ખેતી કામમાં રોકાયા હોય, તમારા કારીગરી કામમાં રોકાયા હોય, જેમાં રોકાયા હોય એમાંથી થોડોક સમય કાઢીને તમે આ રીતે સંસ્થાઓને આપતા થાઓ તો સ્કૂલ આગળ આવશે, તેમાં ભણતા બાળકો આગળ આવશે. આનાથી વધારે બીજું કશું કહેવા નથી માગતો. આજે મને અહીંયા મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યા, હું અમદાવાદથી આવ્યો છું, તેના માટે હું અહીંયા આચાર્યશ્રીનો અને એમનો ખાસ આભાર માનું છું. થેન્ક યુ. યા દેવી સર્વભૂતેષુ સરસ્વતી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આજે માલવણ કેશાપુર પ્રાથમિક શાળામાં આમ તો છેલ્લા એક વર્ષથી મારી અપેક્ષા હતી કે ક્યારે હું માલવણ કેશાપુર પ્રાથમિક શાળાનું નિદર્શન કરું, કારણ કે મેં ગુજરાત લેવલે જ્યારે ગામની વાતો આવે ને ત્યારે આ નામ સાંભળેલું એટલે મને સમયની અભાવે હું આવી શકતો નહોતો. પણ આજે તમારી સ્કૂલ તરફથી જ્યારે મને ઇન્વિટેશન મળ્યું તો મને એમ થયું ચલો કોઈ પણ સંજોગોમાં જે કોઈ પણ કામ હોય તો છોડી અને માલવણ કેશાપુર જવું, એટલે જવું જ. એટલે આજે અહીંયા ઉપસ્થિત માનનીય મહેશભાઈશ્રી, મંચસ્થ મહાનુભાવો, ગામમાંથી પધારેલ ગામના અગ્રગણ્ય વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને દીકરીઓ, અને વધુમાં ખરેખર આમ તો ગુજરાતમાં જઈને આપણા મોડાસા તાલુકાનું અને માલવણ કેશાપુર જે ગામની ખ્યાતિ પ્રાપ્ત થઈ છે એ તમારી પ્રાથમિક શાળાના પ્રતાપે માલવણ કેશાપુર નામ પ્રચલિત બન્યું છે એવી શાળાના આદર્શ શિક્ષકો અને બાળકો. આમ તો ખરેખર હું એક શિક્ષક તરીકે એમ કહું કે કોઈ પણ કાર્ય ક્યારે થાય છે, શિક્ષક અને બાળક બંનેનો જ્યારે સમન્વય થાય ને તો જ. અને કદાચ મોડાસા તાલુકાની મોટાભાગની પ્રાથમિક શાળાઓની મુલાકાત કરી છે પણ ફક્ત એક જ જ્ઞાતિનું અને પણ પક્ષીપત સમાજનું ગામ હોય અને આટલો બધો ડેવલપ થાય ને એ સાહેબ એમને કોઈ નાની સુની વાત નથી. એમાં ગામના લોકોનો પણ સિંહ ફાળો રહેલો છે, કારણ કે તમે અને હું પણ એક ખેડૂતનો દીકરો છું એટલે આપણે ખેતમજૂરી કરવાની હોય અને બાળકને શિક્ષણ આપવાનું હોય. હમણાં જ મારા પત્રકાર મિત્રે મને બહુ સુંદર કહ્યું
કે સાહેબ અહીંયા મરળિયા સ્કૂલ છે, મેં જોયેલી છે સ્કૂલ, પણ ઇતિહાસ જાણતો નથી, પણ એટલું કહ્યું કે સાહેબ ટોપ ફાઇવમાં અમારા માલવણ કેશાપુરની દીકરીઓ આવે છે. તો મને એમ થયું કે ખરેખર આમ ધન્ય છે કે દીકરીઓને અને પરિવારને કે જેને આ માલવણ કેશાપુર પ્રાથમિક શાળાનો શિક્ષક પરિપૂર્ણ કરી, અને એવું ગર્વ છે. અને એટલા જ માટે અહીંયા હું આવ્યો અને મને અલ્પેશભાઈ સાહેબે કહ્યું કે સાહેબ અમારે એક ઓરડાના ધાબાની જરૂરિયાત છે. તો મેં તરત જ વિના સંકોચ એમને કહી દીધું કે જાઓ 2 લાખ રૂપિયા હું અહીંથી તમને માત્ર ઇનામ આપી દઈશ અને તમારો એ ઓરડો પરિપૂર્ણ કરી દો. એટલું કંઈક વિરમું છું. અસ્તુ ભારત માતા.